नमस्कार मित्रों, मायसेल्फ डॉक्टर दत्त मोड, कंसल्टंट ईएनटी सर्जन प्रेक्टिसिंग एट मोड ईएनटी हॉस्पिटल फसुनगर भरूच। आज तमारी समक्ष हमणां चाली रही एक गंभीर समस्या ने लईने वात करवा माटे आव्यो छुं, ते छे म्युकोर माइकोसिस नुं इन्फेक्शन। आपणे सौ कोविड पेन्डेमिक नी साथे साथे एक म्युकोर माइकोसिस नामना अत्यंत गंभीर एवा अलग एपिडेमिकनो पण सामनो करी रह्या छे। आ इन्फेक्शन शुं छे? आने ब्लेक फंगस पण कहेवामां आवे छे। आ म्युकोर माइकोसिस नी फंगस अपना वातावरण में हमेशा हाजर हो फंगस एवं लोगों ने एटेक करे जेमनी रोग प्रतिकार शक्ति ओछी थेली हो। स्पेशली कोविड 19 इन्फेक्शन में रिकवर थे दर्द के जमनी इम्युनिटी ओछी होम आ फंगस इन्फेक्शन हमें वधारे जोवा मळे छे। अमे पहला पण आवा इन्फेक्शन जोता हता, परंतु तेनुं प्रमाण घणुं ओछुं, जेम के वर्ष में एक के बे केसेस मांड, अने ए पण एवा दर्दी के जे कैंसरना ऑपरेशन में बहार आया होय अथवा तो ट्रांसप्लांट सर्जरी में बहार आया होय, आवा इम्युनो कॉम्प्रोमाइज पेशेंट जो अमे एमां जोवा मळता हता। परंतु आजे कोविड 19 पेन्डेमिक पछी हवे आ इन्फेक्शन अमे जोई रह्या छे, जेनुं प्रमाण खूब ज झड़पथी वधी रह्युं छे। छेल्ला आखा गुजरात में लास्ट 2-3 महीना में अराउंड 5-6 हज़ार जेवा केस नोंधाया छे। आ इन्फेक्शन शुं छे? आ आपणुं जे नाकमां वाळ ने बधुं होय ए जग्याए आ फंगसनुं घर होय छे। नॉर्मली बधाना नाकमां बधाना वातावरणमां हाजर होय छे, परंतु जेने इम्युनिटी ओछी थाय एवा दर्दीओने एटेक करे छे અને આનું ઇન્ફેક્શનની અસર દેખાય છે। આ ઇન્ફેક્શન મુખ્યત્વે શ્વાસ દ્વારા નાકમાંથી એન્ટ્રી લે છે શરીરમાં। નાકમાં રહેલા આજુબાજુનો સાઇનસમાં ઘર બનાવે છે, એ સાઇનસમાંથી સમય જતાં આગળ આંખમાં જાય છે અને પછી આંખમાંથી મગજમાં જાય છે। મગજમાં જયા પછી દર્દીનું એક કે બે દિવસમાં મૃત્યુ થઈ જાય છે। આ અત્યંત ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન જે છે એના માટે બધાએ ડરવાની જરૂર નથી। જે લોકોની ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ છે, હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છે, એ લોકોને કાંઈ થતું નથી। પણ સ્પેશિયલી કોવિડ 19માંથી બહાર આવેલા એવા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એવા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। હવે આ ઇન્ફેક્શન કોને કોને થાય છે? એકચ્યુઅલીમાં કોવિડ 19માંથી બહાર આવેલા જેમને શુગરની સમસ્યા પહેલેથી હોય અથવા તો કોવિડ 19 ઇન્ફેક્શન પછી શુગરની નવી સમસ્યા શરૂ થઈ હોય, એવા દર્દીઓ કે જેને કોવિડ 19ની ટ્રીટમેન્ટ દરમિયાન ઇન્ફેક્શન કંટ્રોલ કરવા માટે તેમજ ફેફસાનું નુકસાન થયેલું હોય એને ડેમેજ કંટ્રોલ કરવા માટે જે સ્ટીરોઇડ ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય એવા દર્દીઓ, તેમજ જેની ઉંમર 60 વર્ષથી વધુ હોય એવા દર્દીઓને ખાસ આ ઇન્ફેક્શન થતું હોય છે। આ ઇન્ફેક્શનના લક્ષણોમાં જોઈએ તો મુખ્યત્વે કયા લક્ષણો હોય છે કે જેમ કે નાકમાંથી નાક બંધ થઈ જવું, આંખની આજુ સોજો આવવો, આંખમાં દુખાવો થવો, દાંતમાં દુખાવો થવો, પેઢામાં દુખાવો થવો, ગાલ ઉપર સોજો આવવો, આ બધા સાઇનસના ઇન્ફેક્શનના આ બધા ઇન્ફેક્શનના લક્ષણો છે। આવું કશું પણ થાય તો તમારે તમારા ડૉક્ટરને તરત બતાવવું જોઈએ। હવે મેઇન કોન્સેપ્ટ એ છે કે આ ઇન્ફેક્શન જ્યારે સાઇનસમાં જ હોય અને ત્યારે જ તેને સમયસર નિદાન કરીને દૂર કરવામાં આવે, એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે, તો આગળ વધતી આપણે અટકાવી શકીએ અને એના ગંભીર જે પરિણામ જોવા મળે તેનાથી આપણે બચી શકીએ। આ રીતે સાઇનસમાં ફેલાયેલા આ ઇન્ફેક્શનનું નિદાન કરવા માટે જે નાકની એન્ડોસ્કોપી જરૂરી છે તે આ તપાસ આપણે મોડ ઈએનટી હોસ્પિટલમાં દરેક દર્દીની ઓપીડી ચાર્જીસમાં જ કરી રહ્યા છે, જેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લઈ રહ્યા। ઇવન આ એન્ડોસ્કોપી એટલું યુઝફુલ છે કે જે સાઇનસમાં અત્યંત શરૂઆતના તબક્કામાં હોય તો એનું નિદાન થઈ જાય તો એનું આપણે સારવાર પણ કરી રહ્યા છીએ। છેલ્લા કેટલાક દિવસોમાં આપણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે ઘણા આના ઓપરેશન પણ કર્યા અને ઘણા દર્દીઓને આપણે સારવાર મળી છે। મોડ ઈએનટી હોસ્પિટલ ભરૂચ ખાતે મ્યુકોરના શરૂઆતના તબક્કાના એટલે કે સાઇનસમાં રહેલી બ્લેક ફંગસનું નિદાન શક્ય બન્યું છે, તો જેની સારવાર માટે ભરૂચના દર્દીઓએ કશે બીજે દૂર જવાની જરૂર નથી, તો આજે જ અમારી હોસ્પિટલની મુલાકાત લો।